નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી. આજકાલ બધે જ એક જ વિષય પર ચર્ચા થઈ રહી છે અને એ વિષય એટલે કે ચૂંટણી, લોકસભાની ચૂંટણી, જે હવે કદાચ થોડા ટૂંક સમયમાં જ તેની તારીખો પણ જાહેર થઈ જશે. અને આ ચૂંટણીને લઈને ચર્ચાઓ ગુજરાતની રાજનીતિને લઈને એટલા માટે પણ વધારે થઈ રહી છે કારણ કે વિપક્ષ જે રીતે ગુજરાતમાં દિવસે ને દિવસે નબળો પડી રહ્યો છે, ત્યારે આ વખતે લોકસભાની ચૂંટણી ગુજરાતમાં રોચક રહેશે કે પછી એક તરફી રહીને બની જશે તેના પર ચર્ચા કરીશું. આમ તો છેલ્લા બે વખતથી ભારતીય જનતા પાર્ટીની લહેર જ ગુજરાતમાં જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે પણ ક્યાંક આવો જ માહોલ છે. પરંતુ તેમ છતાં વિપક્ષે હાર માની નથી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન પણ કર્યું છે બે બેઠકો માટે. તો આ બે બેઠકો પર કેવી અસર જોવા મળશે આ ગઠબંધનની તેના પર ચર્ચા કરીશું, અને સાથે સાથે ઓવરઓલ ગુજરાતની રાજનીતિ હાલ કેવા પ્રકારની છે તેના પર ચર્ચા કરીશું. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે આજે બે મહેમાનો ઉપસ્થિત છે. આપણી સાથે જાણીતા એવા રાજકીય વિશ્લેષક જગદીશભાઈ મહેતા અને સાથે વરિષ્ઠ પત્રકાર નરેશભાઈ વરિયા આપણી સાથે ઉપસ્થિત છે. પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. જગદીશભાઈ, પહેલાં તો આપનાથી સમજવા માંગીશ, હાલ જે ગુજરાતની રાજનીતિની સ્થિતિ છે, લોકસભાની ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થાય, એ અત્યારે જે રીતે કોંગ્રેસમાં એક બાદ એક હવે નેતાઓ રાજીનામું આપી રહ્યા છે, કોંગ્રેસ નબળી હતી અને હવે વધારે નબળી થઈ રહી છે અને ચૂંટણી નજીક છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી આપના મતે આ વખતે ચૂંટણી જે છે તે એક તરફી થઈ જશે બીજેપી તરફી, જે પહેલા ચૂંટણી સમયે થોડા વર્ષો પહેલા જે માહોલ રહેતો હતો એક રોચક માહોલ કે કોઈને ખ્યાલ ના આવે કે કોણ જીતશે કે કોણ હારશે, પરંતુ અત્યારે જે સ્થિતિ છે કે બધા માની જ લેશે કે ભારતીય જનતા પાર્ટી જ જીતશે કારણ કે માહોલ એવા પ્રકારનો છે. પ્રીતિબેન, આમાં ક્રિકેટ જેવું થતું નથી, નહીતર તો હવે કિંગ ટોસ કરી લેવાની જરૂર છે અને ભારતીય જનતા પાર્ટીએ સીધા શપથ જ લઈ લેવા જોઈએ. એટલે કમસે કમ ગુજરાતની પ્રજાના કરોડો રૂપિયા બચી જાય, માનસિક ત્રાસ બચી જાય અને અંદરો અંદર જે થોડું ઘણું રાજકારણને કારણે વૈમનસ્ય થતું હોય એ પણ અટકી જાય. કારણ કે અત્યારે સ્થિતિ એવી છે, કોંગ્રેસના એક પણ દિગ્ગજ નેતાથી માંડીને શરૂ કરો, સામાન્ય કાર્યકર તો જવા દો, જે લોકો દાવેદાર છે ટિકિટના, લોકસભાની ટિકિટના દાવેદાર છે, એવા તમામ લોકોને પણ મેં પર્સનલી વાત કરી લીધી છે. તેમ છતાં કોઈનામાં વિજયનો વિશ્વાસ નથી. એ લોકો એમ કે છે કે લાખો કરોડો રૂપિયા બગાડવાના અને એ પણ હારવા માટે જ બગાડવાના ને, આવી માનસિકતા તો દાવેદાર લોકો સુધીનાની છે. અત્યારે તમે આજે જ્યારે અત્યારે આપણે ડિબેટ કરી રહ્યા છીએ ત્યારે કનુભાઈ કળસરિયા રાજુલાના અને મહુવાના અને ભાઈ આપણા અરવિંદભાઈ લાડાણી માણાવદર કેશોદના, એ બંનેના રાજીનામા એમાં ભાઈ અરવિંદભાઈ લાડાણીએ તો આપી પણ દીધું છે, કનુભાઈએ એમ કીધું છે વેઇટ એન્ડ વોચ, પણ એ આપી દેશે. તો સવાલ એ છે, આ તો બંને આ છે ને કોમન મેન અને પાયાના માણસો હતા, અર્જુનભાઈ ગણો કે ભાઈ અમરીશ ડેર ગણો, એ શીર્ષ નેતૃત્વ હતું અને એ લોકો તો એના અનેકો આયામ હતા, પણ કોઈને જેને કહી શકાય આપણે કે કોઈને એક આદર્શ તરીકે જો આપવાના હોય તો આ બંનેના નામ હતા, કનુભાઈ કળસરિયા અને ભાઈ અરવિંદભાઈ લાડાણી. એક આઇકોનિક હતા કે એક સામાન્ય લોક પ્રતિનિધિ ખરેખર કેવો હોય, એક લોક સેવક ખરેખર કેવો હોય. હવે એક જવાહર ચાવડા જેવા અબજોપતિને પણ હરાવી દીધા હતા, તો તમે કલ્પના કરો કે એની વેલ્યુ કેવી હશે. અને આમ પણ જુનાગઢ પંથક તમે કહો, આ તો કેશોદના છે, પણ જુનાગઢ પંથક છે ને ત્યાં મહેન્દ્ર મશરૂ કક્ષાના અથવા તો એ લેવલના ખરા અર્થમાં જેને લોક સેવક કહી શકાય એવા નેતાઓ તો પાકે જ છે. ભાઈ અરવિંદ લાડાણી તેમાંના એક હતા. પરંતુ જ્યારથી શક્તિસિંહે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો હવાલો સંભાળ્યો ત્યારથી આજ સુધીમાં ભાગ્ય જ આમ તો એક પણ એવી ઘટના બની નથી કે એને મીઠા મોઢા કરવાનો વારો આવે, એને લીમડાના પાંદડા ચાવી અને થૂકવાનો જ વારો આવે, એવી જ બધી ઘટનાક્રમ બની રહી છે. તો સરવાળે તમે જુઓ, સૌરાષ્ટ્ર કચ્છની 8 બેઠક છે, એ 8-8 બેઠક ઉપર તો ચૂંટણી ખરેખર કરવી એ પૈસાનો અને સમયનો બરબાદી કરવા જેવું છે. કારણ કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, દરેકને નરેન્દ્ર મોદીજી કહે છે ને મારી ગેરંટી,
આ બધા અંદરખાને જાહેરમાં તો સ્વાભાવિક જ ન કે, જાહેરમાં તો એમ જ કે છે કે પ્રજા કંટાળી ગઈ છે, લોકો એન્ટી ફલાણું મત આપશે વગેરે વગેરે. પણ હવે તો પ્રજા પણ, એટલે કે જે સોશિયલ એન્જિનિયરિંગ તમે કહો કે આ વોટ્સઅપ યુનિવર્સિટી કહો, એણે બધાને પીએચડી બનાવી દીધા છે અને એકે એક લોકો બધાની ઠઠ્ઠા મસ્કરી કરે છે, મજાક ઉડાવે છે વિરોધ પક્ષોની, અને એટલું નિશ્ચિતપણે ગેરંટી આપે છે ભારતીય જનતા પાર્ટી જીતશે. નરેશભાઈ, આપણે ત્યાં ચૂંટણીને એક જંગની જેમ જોવામાં આવે છે અને જંગમાં જો બંને દાવેદારો મજબૂત હોય તો જંગમાં એક રોચકતા જોવા મળે તો મજા પણ આવે, પરંતુ આપણે ત્યાં તો જે રીતે એક જ દાવેદાર મજબૂત છે અને એક દિવસે ને દિવસે નબળો જ પડતો જાય છે, એટલે જંગ શરૂ થાય એ પહેલાં જ પરિણામ આવી ગયું હોય તેવા પ્રકારના દ્રશ્યો આપણે ત્યાં સર્જાય છે. પેલી આપણે ત્યાં કહેવત છે ને કે ઉજ્જડ વનમાં એરંડીઓ પ્રધાન, એવી સ્થિતિ ગુજરાતની થઈ ગઈ છે. હા બેન, તમારી વાત પ્રીતિબેન સહમત એટલે છે હું, કારણ કે ગુજરાતની અંદર ચૂંટણી એક તરફી થવાની છે ને થઈ રહી છે એવો માહોલ છે અને એ આપણને નજરે પણ પડે છે. કોંગ્રેસ અહીંયા આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું તો બેઠક પર એને થોડુંક ચૂંટણીમાં જંગ કરતા થોડી બેઠક પર રોચક જેવી સ્થિતિ રહેશે, પણ આખા ગુજરાતની 26 બાકીની બેઠક છે, 24 બેઠક પર ત્યાં કોઈ જંગ જેવી સ્થિતિ દેખાતી નથી. બીજું કે રાજકીય પક્ષે માત્ર ચૂંટણી જીતવી, આપણને સૌ જાણીએ છે કે પરિણામ નજરે પડી રહ્યું છે કે અહીંયા સ્વીપ ક્લીન કરી ભાજપ કરી જવાનું છે એ ભાજપને પણ ખબર છે, પણ એક રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસ છે તો એમણે ચૂંટણીની અંદર હાર જીત એ તો એક અલગ વાત છે, પણ ચૂંટણી લડવાની હોય, પ્રજાની અંદર મેસેજ આપવાનો કે અમે ચૂંટણી જંગમાં છીએ, પણ એ પણ અહીંયા પરિસ્થિતિ પ્રવર્તી નથી. ગુજરાતમાં જગદીશભાઈ વાત કરી કે શક્તિસિંહે કડો લીમડાના કડવા પાન ચાવી પર એવી સ્થિતિ, હું માનું એ સ્થિતિ પણ એને પોતે જ સર્જી છે. એમને પ્રદેશ પ્રમુખ બનાવવા આવ્યા તો એને આટલા સમયની અંદર કોંગ્રેસને દોડતી જીવતી કરવામાં શું કાર્ય કર્યું એ પણ એક સવાલ છે. બીજું કે તમે જ્યારે એક તરફ ભાજપને વિશ્વાસ છે 26-26 બેઠક જીતવાના છે, છતાં આપણે છેલ્લા દિવસોમાં જોઈ રહ્યા છીએ આજની બે બીજા ધારા, એક અરવિંદ લાડાણી ગયા છે એને જાહેર કરી દીધું છે, બીજું કનુભાઈ કલસરિયા ડોક્ટર પણ જવાના છે ભાજપમાં એવી શક્યતાઓ છે, તો જે પક્ષને વિજય નિશ્ચિત છે છતાં પણ એક પણ કસર જે પક્ષ છોડવા માંગતો નથી, એક પક્ષ કઈક પરિણામદાયી લાવી શકે. કોંગ્રેસ અહીંયા પિક્ચરમાં નથી, પરિસ્થિતિ તો એ છે કે આજે જ્યારે કોઈક અમારા જેવા વ્યક્તિને પણ પૂછે કે ભાઈ સુરતની અંદરથી કોણ ઉમેદવારી કરશે કોંગ્રેસમાં, દક્ષિણ ગુજરાતની બેઠકો પણ કોણ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરશે, તો નામ આપી શકાય એવી સ્થિતિ નથી, કને કોઈ કોંગ્રેસના નેતા પર પણ એવો વિશ્વાસ થઈ શકે એવું નથી કે ક્યારે પલટો કરીને ભાજપમાં ચાલ્યો જાય. ભાજપે ખૂબ જ પ્લાનિંગ પૂર્વક ચૂંટણી લડે છે, લડતો આવ્યો છે અને એ જ પરિસ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. એટલે ગુજરાતની અંદર કમસે કમ અહીંયા ભરૂચની એક બેઠક આપણે અમે દક્ષિણ ગુજરાતમાં છોડી દઈએ તો ક્યાંય પરિસ્થિતિ એવી ચૂંટણીની રોચક બનવાનું દેખાતું નથી. બીજું કે જ્યારે તમારે લડાઈ કરવાની છે તો ત્યારે તમે ટાઈમિંગ ખૂબ મહત્વનું હોય છે, જે જે નેતાઓને ભારતીય જનતા પાર્ટી લઈ રહી છે, ઘણી વખત નેતાઓ જાય તો નેતાઓના ચારિત્ર પર કે કદાચ એ વેચાઈ ગયા છે એવા લેબલ આપવામાં આવતા હોય છે, પરંતુ જે બે વ્યક્તિઓના આજે નામ લેવા જે ધારાસભ્યમાંથી પક્ષ પલટો કરીને ગયા છે, અરવિંદ લાડાણી હોય કે પછી કનુભાઈ પણ જઈ રહ્યા છે, તો એવા વ્યક્તિઓ છે જે જે આ જગદીશભાઈ કઈ રીતે રાજકારણના આદર્શ છે, તો તમે એની પર એવા સિક્કા પણ ન લગાવી શકો કે આ લોકો વેચાઈ ગયા છે અથવા તો કોઈ પદની લાલચે જઈ રહ્યા છે. કોંગ્રેસની જે નીતિ રીતિ રહી છે અને જે પ્રકારે એમને એનું સંગઠનની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનું આ પરિણામ છે કે ગુજરાતની અંદર જ્યારે બે પક્ષ જ હોય અને બે પક્ષમાં પણ જો એની હાજરી ન અનુભવાતી હોય એવી સ્થિતિ હોય તો સ્વાભાવિક છે ચૂંટણી રોચક બનવાની નથી. હા, આપણે મીડિયા છે, આપણે થોડુંક માહોલ હશે તો પણ જે જમીની સ્તર પર છે એ પોતે કોંગ્રેસના કાર્યકરો પણ એમ કહે છે કે ભાઈ આ ચૂંટણી અમારે જીતવી એ અશક્ય છે, જ્યારે જેને લડવાનું છે એ જ લોકો હાર માની બેસે તો સ્વાભાવિક છે કે ચૂંટણી જંગમાં જઈને શું કરવાના.
આપે વાત કરી, ભરૂચમાં તો હાલ સ્થિતિ થોડીક રોચક બની હોય તેવું લાગે છે. કારણ કે પહેલા કદાચ એવી વાત હતી કે મનસુખ વસાવાને ટિકિટ નહીં આપવામાં આવે, પરંતુ જે રીતે જ્યારે ચેતર વસાવાએ ટિકિટ મળી ગઈ ગઠબંધનમાંથી, તો મનસુખ વસાવાને પણ ઊભા કરી દીધા એવી વાત છે. આપના મતે ભરૂચની, ભલે રાજ્યની ચૂંટણી એટલી બધી રોચક ના રહે, ભરૂચની કેટલી રોચક રહી શકે છે? ભરૂચની ચૂંટણી, મેં કહ્યું દક્ષિણ ગુજરાતમાં એક બેઠક એવી છે કે ત્યાં ચૂંટણી લડાશે, ચૂંટણી જંગ થશે એવી પરિસ્થિતિ રહેવાની છે. મનસુખ વસાવાને પક્ષ ટિકિટ આપવાના મૂળમાં ન તો એ વાત છે, પણ જ્યારે ત્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું, એ ગઠબંધન થયું અને ચેતર વસાવા મેદાનમાં આવ્યા, તો ત્યાં જે બેઠકનું જે સમીકરણ છે એ સમીકરણને ધ્યાને લઈને, કારણ કે હજુ પણ કોંગ્રેસ માને છે અને એ વાતમાં પણ તથ્ય છે કે કોંગ્રેસ મુસ્લિમ વોટ બેંક પર આધાર રાખે છે. ભરૂચ સીટની જે આખી જે ડેમોગ્રાફી છે એ પ્રમાણે ભરૂચની અંદર આદિવાસી એ બે નિર્ણાયક મતો છે, અને એ બંનેનું કોમ્બિનેશન થાય તો સ્વાભાવિક છે કે એ કોમ્બિનેશન ભારતીય જનતા પાર્ટી માટે પડકારરૂપ બનવાનું હતું, અને છતાં એ ન બને એના માટે મનસુખ વસાવાને રિપીટ કરવાનું ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું છે. બીજું કે આ બેઠકની પરિસ્થિતિ એવી રહી છે કે તમે કોઈ બીજા વ્યક્તિને ત્યાંથી ચૂંટણી લડાવો તો કોંગ્રેસ તો અત્યાર સુધી ત્યાં મુસ્લિમ ઉમેદવારની પસંદગી કરતી તો ત્યાં એ હારી જતો, પણ હવે એ બંનેનું આદિવાસી અને એનું કોમ્બિનેશનથી થાય તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી કોઈ બીજા બિન આદિવાસી જોવાની પણ સ્થિતિ બાબત એ છે કે આ બિન અનામત સીટ છે, અને ત્યાં બંને પક્ષો કે બંને આ ગઠબંધને વસાવા આદિવાસી ઉમેદવારની પસંદગી કરવી પડી છે. એટલે જે રોચક છે, બંને આદિવાસી ઉમેદવારો વચ્ચે જંગ થવાના છે. બીજું, હિન્દુત્વની લહેર, રામ મંદિર કે એ ત્યાંથી જે બીજા હિન્દુના મતો છે એ અને મુસ્લિમ મતો, એટલે એક પ્રકારનું ધ્રુવીકરણની આધારે ચૂંટણી બંધવાની છે, એટલે ત્યાં રોચકતા ચોક્કસ રહેવાની છે. પરિણામ શું આવે એ આપણને અત્યારથી ન કહી શકીએ, પણ ચૂંટણીનો જંગ ખરો જો દક્ષિણ ગુજરાતમાં કોઈ બેઠક પર જામવાનો છે તો એ ભરૂચ બેઠક જ રહેવાની છે. જગદીશભાઈ, સૌરાષ્ટ્રમાં ભાવનગર કદાચ રહે, કારણ કે ત્યાં પણ કોંગ્રેસ અને આપના ગઠબંધન તરફથી ઉમેશભાઈ મકવાણાનું નામ જાય છે. કદાચ ભાજપ, આપને શું લાગે છે, કોઈ નવો ચહેરો ઉતારશે કે પછી ટક્કર આપવા માટે કોઈ મજબૂત? જો અહીંયા એક સમય હતો ત્યારે એમ લાગતું હતું કે થોડુંક રોચક રહેશે, પરંતુ હવે નહીં રહે. એનું કારણ એ છે, ઉમેશભાઈ મકવાણા જે છે એ ધારાસભા પૂરતા બરાબર છે, સંસદ સભ્ય બહુ મોટો વિસ્તાર થઈ જાય, અને ત્યાં અત્યારના જે સંસદ સભ્ય છે ભારતીબેન શિયાળ, તો એનું વર્ચસ્વ છે, બેદાગ છબી છે, શિક્ષિત છે, અને નરેન્દ્ર મોદી થી માંડીને ભારતીય જનતા પાર્ટીની ગુડબુકમાં પણ છે. પણ બે ઘડી માની લ્યો કે એને રિપીટ ન કરે તો પણ ત્યાં હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકીના ભાઈ, જે અત્યારે આપણે અમરીશ ઢેરે રાજીનામું આપ્યું અને એ અત્યારે રાજુલાના ધારાસભ્ય છે ભાઈ હીરાભાઈ સોલંકી, તો એ ત્યાં રાજીનામું આપીને સંસદની ટિકિટ લડે એવી એક સંભાવના છે. અને ન હોય તો પણ ભારતીય જનતા પાર્ટી પાસે ગ્રાસરૂટ લેવલના એટલું બધું મજબૂત સંગઠન છે કે અત્યારે એના નામ ઉપર કોઈ પણ માણસ જીતી શકે એવી એક વ્યવસ્થા છે. સામે પક્ષે આમ આદમી પાર્ટી હોય યા કોંગ્રેસ હોય, એને જે મેકેનિઝમ કરવું જોઈએ એવું કોઈ મેકેનિઝમ એને કર્યું નથી, એટલે સ્થિતિ અત્યારે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ. અને ડે બાય ડે જે લોકો હજી કઈ સમુસૂત્રો થાય ત્યાં તો વળી બીજા એકનું રાજીનામું આવી જાય, હજી થોડું ઘણું સમુસૂત્ર થાય ત્યાં બીજા એકનું રાજીનામું આવી જાય. કોંગ્રેસ પાર્ટી હંમેશા પોતાના ઘરમાં આ ચારણીમાં પાણી કઈ રીતે ટકે એવી જ મહેનતમાં પડ્યા રહેવાના, જે ટકવાનું નથી. ચારણીમાં કોઈ પાણી ટકે નહીં, એટલે કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટી એવી જ વ્યવસ્થામાં અને મથામણમાં રાખવા માંગે છે ચુનાવ ડિક્લેર ન થાય ત્યાં સુધી, કે આજે આ તૂટશે ચાલો કાલે ઓલાને બચાવીએ, પરમ દિવસે ઓલો ભાઈ જશે ચાલો ઓલાને બચાવીએ. હવે 72 માંથી 14 રહ્યા, આપ જાણો છો 14 માંથી પણ હજી કેટલા લોકો લાઈનમાં છે. તો સવાલ એ છે કે આટલી નિમ્ન સ્તરની ને આટલી શર્મનાક હાલત આજ પૂર્વે ક્યારેય જોવા નથી મળી. તો
ભારતીય જનતા પાર્ટીએ એમાં અધૂરામાં પૂરું આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું. ભલા માણસ, ગઈકાલ સુધી તમે એકબીજાની ઉપર ભારતીય જનતા પાર્ટીની બી ટીમ હોવાનો આક્ષેપ કરતા હતા, કે કોંગ્રેસ વાળા એમ કહેતા કે આમ આદમી પાર્ટી છે બી ટીમ છે, આમ આદમી પાર્ટી એમ કહેતા કે કોંગ્રેસ આની બી ટીમ છે. અને આમ આદમી પાર્ટીનો તો જન્મ જ કોંગ્રેસના, કોંગ્રેસ સહિતના પક્ષોના ભ્રષ્ટાચારની વાતને લઈને થયો છે. હવે એ બંને અત્યારે વેવાય વેલાની જેમ ગોળધાણા ખાવા માંડે તો કઈ પ્રજા તો બેવકૂફ હોય નહીં. એટલે હું હંમેશા કહું છું કે પક્ષ કોઈની યારે ગઠબંધન કરે એનો અર્થ પ્રજા ગઠબંધન ન કરે, એનો અર્થ પ્રજા ગઠબંધન કરે એવો થતો નથી. લોકોના જનમાનસમાં એક સીધી વાત એ છે, સ્થિર શાસન કોણ આપી શકે, વિઝનરી શાસન કોણ આપી શકે, કોણ દેશનું હિત, કારણ કે દેશના સર્વાંગી હિતમાં આપણું હિત છે. હવે રેવડીબાજી નહીં ચાલે, જ્ઞાતિવાદ નહીં ચાલે, પ્રાંતવાદ નહીં ચાલે, પ્રદેશવાદ નહીં ચાલે, કશું જ ચાલવાનું નથી. અને કોઈ કોઈની ટિકિટ કે કોઈની સીટ એ પરંપરાગત છે એવો દાવો પણ નહીં કરી શકે. એટલે ભારતીય જનતા પાર્ટીએ જે સોશિયલ એન્જિનિયરિંગ થી માંડીને જે કોઈ પ્રકારની વ્યવસ્થા કરવી ઘટતી હતી એ બધી જ કરી લીધી. આમ આદમી પાર્ટીમાં ચેતન વસાવા પડકાર રૂપ લાગતા હતા, તો એને મહેશ નારણ રાઠવા થી માંડીને મહેશ ભાઈ વસાવા સુધીના લોકોને લઈ લીધા. એ શું છે, એ જમીન ખિસકી લેવાની ઘટના છે. કે ચેતન વસાવા નો ડાઉટ આદિવાસી ચહેરો બહુ સારો છે, લડાયક છે, અને થોડો ઇનો, હજી તમને કહું ને, પરિપક્વ નથી તો ઇનોસન્ટ છે. હવે એ અત્યારે લોકપ્રિયતાની ચરમ સીમાએ છે. આમ છતાં ભારતીય જનતા પાર્ટીએ કોઈ બેઠક હળવાશથી નહીં લેવાના બાબતમાં મેકેનિઝમ ચાલુ કરી દીધું. નારણ રાઠવાને લઈ લીધા, મહેશ વસાવાને લઈ લીધા, અને હજી ડે બાય ડે ઘણાનું જે કરવું ઘટે એ કરશે. અર્થાત ભારતીય જનતા પાર્ટી વિનિંગ પોઈન્ટ ઉપર હોવા છતાંય જો એ નબળું કઈ કરવા માંગતા ન હોય તો પરિણામ આપણી બધાની નજર સામે છે. એટલે મેં જેમ શરૂઆતમાં કીધું કે ખરેખર તો કોંગ્રેસે ગુજરાત માટે એક ઉપકાર કરીને પણ કહેવું જોઈએ કે આ વખતે અમે લડાઈની સ્થિતિમાં નથી, એટલે અમે વોક ઓવર આપી દો તો કરોડો રૂપિયા બચી જશે. અને કોંગ્રેસને એક સબક એ મળે કે ભાઈ આપણે હવે રિનોવેશન કરે છૂટકો છે, કારણ કે તમે પાણીમાં રહી અને મગર સાથે વેર કરવા જેવી વાત કરી રહ્યા છો. 82% હિન્દુ છે, એમાં તમે હિન્દુઓના રામ ભગવાન જે આપણા આરાધ્ય દેવ છે એની વિરોધ થી માંડીને બધી વાત તમે કરતા હો તો કોઈ તમને સુકા મત આપે મને તમે કયો. અત્યારે કર્ણાટકમાં શું ચાલે છે, કોંગ્રેસની સરકારના મંત્રીઓ શું બોલી રહ્યા છે, રામનું કોઈ અસ્તિત્વ નથી, ભારત કોઈ દેશ નથી, અમે હનુમાનજીને માનતા નથી, અમે હિન્દુત્વની માન. તો ભલા માણસ એ ભલે કર્ણાટકમાં બોલતા હોય, આપણે ઘણી વખત એમ કહીએ છીએ કે વાયનાડમાં જે જીત્યા છે રાહુલ ગાંધી એ એમ કે એની ભારત જોડો યાત્રાને પરિણામે જીત્યા છે, ના એટલે એના એની કોઈ અસર નથી. તમારી જાણ ખાતર એ પંથક આખો હિન્દુ વિરોધી છે, માનસિકતા જેની એવી છે એટલે જીતે છે. હવે એના છાપા અહીંયા ઉડે છે, અહીંયા પણ ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વની લહેર જમાવી રહી છે. ત્યારે શક્તિસિંહ ગોહિલે ગુજરાતમાં આવીને જ્યારથી શપથ ગ્રહણ કર્યું ત્યારથી પેલા એવી શરૂઆતમાં એવી વાત કરી હતી કે અમે સોફ્ટ હિન્દુત્વ તો છો જ, એટલે પોતે શક્તિસિંહે તો ભૂતકાળમાં અનેક વખત હિન્દુ સમાજના ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો, પરંતુ આ વખતે ખબર નહીં કેમ એને કાં તો ફ્રી હેન્ડ આપવામાં નથી આવ્યો, અથવા તો પોતે જૂથવાદમાં એવા અટવાઈ ગયા છે કે આજની તારીખ સુધી એને નેકરા ખરખરાના જ સમાચાર આવ્યા છે, ક્યાંય પણ ખાંડ ખાવા જેવા સમાચાર આવ્યા નથી. નરેશભાઈ, કોંગ્રેસની જે આ સ્થિતિ બની રહી છે એવું પણ, કેમ કે વિપક્ષ કોઈ પણ જગ્યાએ નબળો પડે તો એનું એક બે ત્રણ કારણ હોય, એમાંથી એક કારણ એ પણ હોઈ શકે કે ભાઈ સત્તા પક્ષે બહુ સારું કામ કર્યું હોય તો કદાચ વિપક્ષનું જનતા સાથ ના આપે, પરંતુ એવું નથી કે એમની પાસે કોઈ મુદ્દા નથી. અત્યારે કેટલા બધા આંદોલન ચાલી રહ્યા છે, વિપક્ષ પાસે સામે પ્રહાર કરવા માટે પણ ઘણા બધા મુદ્દા છે, પરંતુ વિપક્ષ એટલી એ સ્થિતિમાં જ નથી, કોંગ્રેસ એ સ્થિતિમાં જ કેમ નથી કે કોઈ મુદ્દાઓ ઉપર પણ એ અવાજ ઉઠાવીને લડત આપી શકે સત્તા પક્ષને. બેન, મુખ્ય કારણ એ છે કે વિપક્ષનો જે વિશ્વાસ પ્રજામાં હોવો જોઈએ એ વિશ્વાસ નથી. જો તમે પ્રજાકીય બાબત છે, આજે આટલા આંદોલન ચાલ્યા, સૌને ખબર છે કે મોંઘવારીના પ્રશ્નો હોય, શિક્ષિત બેરોજગારીના પ્રશ્નો હોય, પેપર ફૂટવા જેવી ગંભીર ઘટના
ઘટનાઓ ભૂતકાળમાં બની ગઈ છે, બધી વાસ્તવિકતા છે, મુદ્દા છે, એ જન સમસ્યા સૌની સામે છે. એ જન સમસ્યાને એક આંદોલનનું રૂપ આપવાનું કામ રાજકીય પક્ષો કરતા હોય છે. અહીં ગુજરાતની અંદર કોંગ્રેસે આ તક હંમેશા ગુમાવી દીધી છે, એ જન આંદોલન કરી નથી શક્યું. તો કે પ્રજા વિરોધી તમારો મત ઉભો થાય સરકારમાં, સરકાર વિરોધી કે આ સરકાર આ રીતે એ નિષ્ફળ ગઈ છે, તો જનમાનસમાં ફસાવાનું કામ વિપક્ષ તરીકે કોંગ્રેસનું હોવું જોઈએ. પણ અહીં મુશ્કેલી એ છે કે કોંગ્રેસ પોતાના જે પણ કઈ સભ્યો ચૂંટાય છે એ પોતાનું સ્થાન જણાવવા કે પોતાનું કામ કરવામાંથી ઊંચા નથી આવતા, અને વિપક્ષ તરીકે એમણે જ્યારે જ્યારે ભૂમિકા ભજવવાની હોય ત્યારે એ હંમેશા કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે. બાકી બધા જ પ્રશ્નો છે એ પ્રજાકીય બાબતોને એ લઈ ગઈ હોત પ્રજામાં તો ચોક્કસપણે એને મળે. આમે વાત જગદીશભાઈ કરી પ્રમાણે એક હિન્દુત્વની એક લહેર છે, તમે પોતે માનવું ન માનવું એ તમારો વ્યક્તિગત પ્રશ્ન છે, પણ સામે જન આસ્થા સાથે જોડાયેલી જે બાબતો હોય છે એ બાબતોને તમે ગણકારી ન શકો. તમે આસ્થા સાથે જયારે રમવાનો પ્રયત્ન કરો ત્યારે સ્વાભાવિક છે કે તમે કદાચ આવા જનમાનસના મુદ્દા લઈને પણ જાઓ, પણ જયારે લોકોની આસ્થાનો સવાલ હોય છે ને ત્યારે લોકો એ આસ્થા સાથે વધુ નરેશભાઈ આપનો અવાજ મને સ્પષ્ટ આવી નથી રહ્યો. જગદીશભાઈ હું આપની પાસે આવું. હા, જે નરેશભાઈ વાત કરી રહ્યા છે કે કોંગ્રેસ હાલ જે સ્થિતિમાં છે કે મુદ્દાઓ પણ નથી ઉપાડી શકતી, કારણ કે અંદર અંદર વિખવાદ એટલો છે કે જનતાના મુદ્દાઓ પર તો એ ક્યાંથી ધ્યાન આપે. પરંતુ આ વિખવાદ છે કોના કારણે? જે કોંગ્રેસમાં અંદરો અંદર નેતાઓના કારણે, અને હવે આ નેતાઓ રાજીનામું આપીને ભાજપની અંદર જઈ રહ્યા છે, તો શું બની શકે કે ભવિષ્યમાં પછી ભાજપની સ્થિતિ પણ આવી બનશે? બેન મને પૂછ્યું છે આપે? હા, આપને પૂછું છું. નરેશભાઈનો અવાજ નથી આવી રહ્યો મને. હા 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 હા, તો ડેફિનેટલી એ એક આશંકા તો બેન છે, અને મોટા પાયે આશંકા છે. આજે તો શું છે, નરેન્દ્ર મોદીમાં બોલે સો નિહાલ સશ્રી અકાલ, આજે કોઈ કઈ એની વિરુદ્ધમાં જઈ શકે એમ નથી, કોઈ વાંધો નથી. પરંતુ આપણે બધા જાણીએ છીએ કે દરેકની પોતી કે એક મર્યાદા હોય છે. બે ઘડી કલ્પના કરો કે નરેન્દ્ર મોદી ન હોય તો શું થાય? તો ગ્રહયુદ્ધ થાય. પક્ષમાં તો જવા દો, પક્ષનું તો જે થવું થાય ગ્રહયુદ્ધ થાય. કારણ કે એક વસ્તુ કહું કે જે કઈ સ્થિતિ અત્યારે નિર્માણ થઈ છે એ સ્થિતિ કેવી છે, જેને ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીયતા કહે છે, હિન્દુત્વ કહે છે, એને બાકીના બધા સેક્યુલર લોકો હંમેશા એન્ટી બીજા વિધર્મી કહી રહ્યા છે. અને એક બહુ મોટું ધ્રુવીકરણ અત્યારે દેશમાં જનમાનસમાં તો પ્રસ્થાપિત થયેલું છે, એનો કોઈ ઇનકાર થઈ શકે એમ નથી. હવે અત્યારે શું થઈ રહ્યું છે, કોંગ્રેસના જેટલા લોકોને આ સમાવેશ કરી રહ્યા છે આપણે બધા જાણીએ છીએ, કઈ રાતોરાત એનું કઈ હૃદય પલટો નથી થઈ ગયો. જે લોકો આવી રહ્યા છે એમાં બે ચાર અમરીશ ઢેર જેવાને બાત કરો, અથવા તો કનુ કલસરિયાને બાત કરો, કે ભાઈ અરવિંદ લાડાણીને બાત કરો, એ ઠીક છે, એ થોડા આઇકોનિક ને પ્રજાના સેવકો છે. બાકી જેટલા બધા લોકો આવ્યા છે એ કોંગ્રેસમાં હોવા છતાં એને ગાંધી વિચારધારાને કાંઈ લેવા દેવા નહોતી અને છે નહીં. હજારો કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ એના ચાલી રહ્યા છે, અરબો ખરબોની સંપત્તિ છે. આ સંપત્તિ સલામત રહે અને હવે અમારી પછીની પેઢી, હવે ઈ પેઢી ક્યાંક ગોઠવાઈ જાય, હવે આવી આકાંક્ષા સાથે એ લોકો બધા આવ્યા છે. કારણ કે છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું એક ચક્રી શાસન હોવાને કારણે કોઈનો મેળ પડ્યો નથી. હવે વિરોધ પક્ષમાં સતત સતત કેટલા વર્ષ રહેવું અને રહીને કરવું શું, એટલે અને આગામી 10-15 વર્ષ સુધી પણ કોઈને કઈ ફ્યુચર નથી. બધા જાણે છે કે આપણું કોઈ ફ્યુચર નથી. તો આ સંજોગોમાં કોઈ પણ માણસ 30-40 વર્ષ સુધી વિપક્ષમાં રહીને કરે શું, ફીફા ખાંડે? કારણ કે વિપક્ષના લોકોનું આવે શું, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, એના છાલિયાણા ચાલે એ જુદી વાત છે, પણ એ રજૂઆત કરવા સિવાય, ભલામણ કરવા સિવાય, આશ્વાસન આપવા સિવાય કાંઈ કરી શકતા નથી. એની જે ગ્રાન્ટ હોય છે એ ગ્રાન્ટ એ વપરાવી શકે. હવે એ તો ત્યાં કાળો ચોર હોય તો અપાવી શકે, એમાં કઈ કોઈ લેબલ જરૂરી નથી. તો સવાલ એ છે કે બધા આવા લોકો જે કોંગ્રેસમાંથી બધા મોટે પાયે આવે છે એ ભારતીય જનતા પાર્ટીમાં આવવાથી થયું શું? મૂળ ભાજપીઓ જે છે એ સત્તાના કેન્દ્રની દ્રષ્ટિએ જોઈએ તો લઘુમતીમાં આવી ગયા, અને જે મૂળ ભાજપી નથી
આયાતી છે તો કોંગ્રેસી છે, એ સત્તાના શીર્ષ સ્થાને અત્યારે બિરાજી રહ્યા છે. તો 2002 થી માંડીને અત્યાર સુધીમાં તમે જુઓ તો ગુજરાત એટલે ગુજરાતમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં 170 જેટલા લોકો માથા કહી શકાય એવા આવ્યા છે. 90 જેટલા લોકો તો ધારાસભા અને બારાસભાની ટિકિટના લેવલના આવ્યા છે. 14-15 ને તો ટિકિટ મળી હતી ને 9 તો અત્યારે ધારાસભ્ય પણ છે, સમજી લ્યો, કોંગ્રેસમાંથી આવેલા. હવે આ લોકો અત્યારે સત્તા સ્થાને હોય તો જે મૂળ ભારતીય જનતા પાર્ટીના લોકો છે એને એમ થાય કે અમારે શું આખી જિંદગી પાછળના જ પાછળવાના, એટલે એ એક અસંતોષ થવાનો. આપણો આજનો જે મુદ્દો છે ને કે આ એક તરફી ચૂંટણી થવાની કે રોચક થવાની, રોચક તો કદાચ એટલા માટે થઈ શકશે કે મૂળ ભારતીય જનતા પાર્ટીના જેટલા લોકો છે હવે એમાં એક પ્રકારનો કમસે કમ મનોમંથન શરૂ થયું છે. એ બગાવત નહીં કરે કારણ કે અત્યારે સ્થિતિ નથી બગાવત કરી શકાય એવી, પરંતુ એક ચર્ચા તો જોર શોર પકડી જ રહી છે કે મૂળ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી ના છે એને હાસ્યમાં ધકેલાય છે, અને જે ક્રાઉડ કેચર છે, વોટ કેચર છે, જેની પાસે પૈસા છે, જે બોલે એના બોર વેચાય છે, જે લોકોની ગુડબુકમાં રાતોરાત આવી જાય છે, એન કેન પ્રકારે એના જ બધા દીવડા ઝળહળે છે અને આપણા ચિરાગને કોઈ પૂછતું નથી. એટલે રોચક બને તો કદાચ એ રીતે બનશે કે ભારતીય જનતા પાર્ટી એટલે કે ન્યુ ભારતીય જનતા પાર્ટી વર્સિસ ઓલ્ડ ભારતીય જનતા પાર્ટી, નવું ભાજપ વર્સિસ જૂનું ભાજપ, એટલે કે ઓરિજિનલ ભાજપ વર્સિસ આ વર્ટિકલ ભાજપ, એવો એક દ્વંદ્વ યુદ્ધ થાય તો સંભાવના એની મોટે પાયે છે બેન. કદાચ રોચક ના પડે પરંતુ પાર્ટીની અંદરની અંદરોઅંદરની જે જંગ છે એ કદાચ રોચક બની જશે. આપ બંને મહેમાનો અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.